યુટ્યુબની આવક કેટલી છે? હા, યુટ્યુબની આવક કેટલી છે? રામ રામ સીતારામ. સીતારામ રામ સીતારામ. અચ્છા, તમે હમણાં બતાવતું એટલે હું સ્ટાર્ટ કરી દઉં ને. બધું વહેલી થઈ જાય, તું હોય ને અહીંયા એડજસ્ટ થવાનું વાર લાગે તારે. ઠીક આ કાંઈ જ્યારે હાલતા ચાલતા વિડીયો બનાવો ને તારે હલ બોય, પણ જ્યારે બેહેને આપણે કંઈક બોલવું હોય ને તારે જરાક વાર લાગે. સવાલ જવાબનો આજે વિડીયો હે ને, ગુજરાતી તમારા સવાલોના જવાબો. ના ના, એવું કંઈક ન હોય, એટલે ન્યૂઝમાં ન આવતો હોય. આપકે હર સવાલ કા જવાબ દેંગે આજ, મિલેંગે આપકે હર સવાલ કા જવાબ. ગુજરાતી ભી એટલે આપણે હિન્દી બોલવાનું ને તમારા બધા પ્રશ્નોના ઉત્તર. જવાબની ઉત્તર બે ઉત્તર જવાબની પહેલા આપણે જવાબ કેતા. જવાબ ગુજરાતીમાં હે, હિન્દીમાં ઉત્તર કેવું પડે? હિન્દીમાં જવાબ ન આવે. જવાબ પૈકી આપણે ગુજરાતીમાં ઉત્તરને જવાબ બે આવે. તો પહેલો સવાલ આ કાઉ હે તાર પાસે? પહેલો સવાલ ગુજરાતીમાં પોરબંદર જિલ્લામાં બેરણ ગામ. લગભગ બધા આપણી ગુજરાતીને ઓળખતા હોય, બહારના ગુજરાતીઓ એને ઓળખતા હોય મેબી. ને બીજો કેટલા બીજો એક ઈ સવાલ હતો અટાણે હે ની, પણ અમે યાદ આવે ને એની બોલતા જાય. સવાલ એકમાં લખ્યા છે, અમારા લગ્નને કેટલા વર્ષ થયા? લગ્નને કેટલા વર્ષ થયા? રીવા થયા 12 વર્ષ થયા. 13મું આલે 2009 માં લગ્ન થયા અમારા. 2009 12/12/2009 ડિસેમ્બર 2009 માં હગાઈ થઈ હતી. હગાઈ આલી 7-8 મહિના હજી ફેબ્રુઆરીમાં હગાઈ હતી. હા, એટલે 10 મહિના હગાઈ આલી ને પછી ડિસેમ્બરમાં પછી વિવાહ કીધા ને પછી આ બાઈ લઈ આવી. હા, અને પછી એ પછી થોડુંક મારું બાકી હતું જે ભણવાનું. હા, એ ભણવાનું બધું પૂરો કીધું. પાછું 2010 માં ઇંગ્લેન્ડ ગયો. હું પહેલાં આવ્યો તો પછી પાછો આવ્યો, પછી લગ્ન કીધા, પછી પાછો ગયો ને પછી પાછી ભારતીને આપણે બે ભેગા ગયા 2010 માં. 2009 માં ગયા. 10 માં ફોર્ડમાં પાછા આવ્યા. ફોર્ડમાં પાછા આવ્યા. ફોર્ડમાં નહીં, ભણવાનું 15માં લગભગ. હા, 15માં. ઈસ્ટ લંડનમાં, લેસ્ટરમાં નહોતા. ઘણા એ પણ પાછા સવાલ હોય કે કઈ જગ્યાએ નીકળ્યા લંડનમાં. ઈસ્ટ લંડન ઈસેક્સમાં. એટલે એને થયું ફોર્ડમાં આવ્યા પછી. બીજો કાં સવાલ હતો કે બેબીનો હતો સવાલ. થોડો બેબી દિવાળીની આસપાસ આવી છે. બેબી કીએ અમે, પણ બેબી ગર્લ છે કે બેબી બોય છે, દીકરો છે કે દીકરી છે એ નથી ખબર. પણ જી આવે એ બેમાંથી એક જોઈએ હજી. જી આવે. હા, ઘણા બધા કોમેન્ટ કરે કે લક્ષ્મી જી આવે જાય તો સારું. એટલે અમે જ કે ભાઈ છે તો સારું, એક બીન આવે જાય તો સારું, અને ભાઈ આવે જાય તો સારું. જી ઈ થઈ ગયો ઈ સવાલ. હે, હું તો પછી યુટ્યુબની આવક કેટલી છે? હા, યુટ્યુબની આવક કેટલી છે? 6-7 લાખ મહિનાની એવરેજ. હા, એમાં કાં હોય આમાં સિઝન ઉપર પછી જૂન જુલાઈથી વધતા હોય પૈસા, કારણ કે 1 લાખ વધારે આવતા, કારણ કે 1 લાખ ઓછો આવતો. એ જ રીતના નાની આવક હોય તો એમાં 10,000 ઓછા આવતા, 10,000 વધારે આવતા. એ આના વ્યૂ ઉપર હોય, અને બીજું કે પીક ટાઈમ હોય એડવર્ટાઇઝમેન્ટ ઉપર, આરપીએમ ઉપર હોય, પછી એક બે વર્ષ પહેલાં બહુ પછી પ્રોગ્રામ આરપીએમ જી ના હોય ને આપણું એડવર્ટાઇઝમેન્ટનું બધું એના ઉપર હોય. અલગ અલગ ચેનલ ઉપર ડિપેન્ડ હોય કે કેને કઈ રીતના ઇન્કમ થતી હોય. યુટ્યુબ ઇન્કમ ને બીજી હારે કોઈ કોઈ પ્રમોશન પણ હોય, પણ પ્રમોશન એવા જ હોય કે તમને પણ ફાયદો કરતા હોય, તેના અમે અલગથી પર વિડીયો ચાર્જીસ કરતા હોય. પ્રમોશન અમારા ચાર્જીસ હોય, એ તો અલગ ઇન્ફ્લુએન્સરના અલગ અલગ ચાર્જીસ હોય. પછી બીજું તું કે આગળ મને યાદ આવ્યું. ઓમ નતા હોય જમીન નું કેટલા વીઘા જમીન છે તમારે? ઓર્ગેનિક કરીએ તો બધાને ખબર છે, ઓર્ગેનિક કરીએ ખેતી 3-3 વીઘા જમીન છે. ભીહું ને બીજું બધા કહેતા, ભીહું પેલા આવ્યા તે દૂર રાખી હતી. બીજું એડિટિંગ કેવામાં કરો, શૂટિંગ કેવામાં કરો? DSLR લીધો હતો વોઇસમાં, પછી ફોન કેમેરા વધારે, પણ એ વધારે પડતા આઈફોનમાં જ કરીએ. એમાં માઇક લગાવી લીધા એટલે અવાજ ક્લિયર આવે વધારે. અને iMovieમાં એડિટિંગ કરીએ, એડિટિંગ ફાઇનલ કટ પ્રો એવ લઈ લેવાનું આ મહિને. એવ લી હું iMovie હે અટાણે તે આલે હે હારું છે. એમાં વ્યવસ્થિત ઓલામાં થોડુંક વધારે અપડેટેડ બધું આવે એટલે
ને બસ ફોન માં જ કરીએ વધારે પડતું બધું શૂટિંગ શૂટિંગ માં મેં આપણે બધું લેપટોપ માં કરીએ એપલ નો અને શૂટિંગ બધું આઈફોન માં કરીએ આઈફોન માં કરીએ હમણાં નવો આઈફોન આવવાનો હોય ત્યારે આમ દેખાતું તો કે લે દેવાનો હે આઈફોન નો કે શૂટિંગ માં હે ને આની બહુ વધારે પડતો ફોન જ વાપરી કે ગોસિતાનું ગમે ત્યારે ફોન વરાધી વાપરી લે બસ પાછો બદલાવવાનો જો શૂટિંગ માં બહુ વાપરી ફોન કાણ પડે મોસ્ટ ઓફ કહું પછી બે પાંચ વ્યુઅર્સ ને નો સમજાતો હોય કે નો ગમતો હોય તો અલગ વસ્તુ છે પણ મોસ્ટ ઓફ નું એ કહેવાનું હતું કે તમે જે ગુજરાતી વિડીયો કરો તો તમારી જે ટિપિકલ મેર ની ભાષા છે એમાં જ બોલો અને અમે છે ને એમાં જ બોલે શકીએ પછી ગુજરાતી ભાષામાં જ એક ચેનલ રાખી દીધું એ બધા એની જોવામાં મજા આવે ને અમને વિડીયો કરવામાં મજા આવે ઘણા ના એક દી ઓમ જ કેતો તો કેમ નું તો એક દી સ્કૂલ થયા તરીકે મમ્મી કે તમે કેમ છો ને આમ છે આપડી કે ઈ બોલતા ઈ કઈ ભાષા હોય કે ઈ બીજી હિન્દી થી બીજી ભાષા બીજી ભાષા હે ને બીજી જ ભાષા હોય પણ એ પછી ઈને ઈ ટેવ હોય ને આપણે આ બોલતા સિટી ની થોડીક અલગ હોય બધા આપણી બધા એ ભાષા ની રિસ્પેક્ટ કરીએ પણ અલગ અલગ કામ કે આ બાર ગાડી બોલી બદલાય ને સિટી વાળાની ને આપણી જરાક ભાષા જરાક તોસડી વધારે લાગે પણ એ આપણી એમાં એક મીઠાશ પણ હોય આ આવી રીતની ભાષા જાટ લોકો બોલે હરિયાણામાં ઈ તું તળાક જ વાત કરે એટલે ઈ નામ મીઠપ હે આપણે કી હે આપણે વધારે તું તુકારે વધારે તુકારે બોલા આપણી વા ગાતા તો ઈ કેતા હતા આપણે આમ મેલ જોવા ગાતા કેવા છે ને મેર નો તુકારો મીઠો લાગે એટલે ઈ હોય ના જોવા ગાતા ને તે તું ઈ ના ઓલા ઉતા ને આપડા કે બાપુ ઉતા મેલ ઈ આપણે રાજમહેલ જોવા ગાતા ઈ કે સુમન સિંહ ગોહિલ બાપુ હા ઈ બાપુ ઈ કીધું ઈ કે રાજા ઈ પણ આપણા શેલાજી અલાઉડ કીધા હતા મેર ના બધા હતી ને પોરબંદર એની મેર ની બાપુ ની બાપુ તમે ની બાપુ તું તું કહેવાનો છૂટ આપી દી કે મેર ની એક ની કે મને તું કહેવાનો છૂટ ન કર રાજા ના જૂના સમય માં જે રાજા રજવાડા હોય ને એમાં બાપુ તમે કેવું પડે બાપુ ને એકદમ માન થી બોલાવવાનું એટલે આ લોકો ને કહું અમારે બાપ દાદા બધા ડોહા ની આમ બાપુ નું માન બાપુ ના એકદમ અંગત બધા રહેતા પણ બોલવામાં તું જ કહે એટલે બાપુ ને કીધું તમારે છૂટ મળે તું કહેવાનું હોય એક બીજો બહુ બધાનો ક્વેશ્ચન હોય કે તમને આ ગમે કે વા ગમે કે પહેલાને બહુ ક્વેશ્ચન આવતો કે કેવું જરાક જૂનું થઈ ગયું ચાર પાંચ વર્ષ થઈ ગયા નકર આવ્યા તો કહેતા કે આ સારું કે વા સારું કે સારું ના ગમે તો કે હા બે જગ્યાએ સારું જેની ના ગમતો એની વધારે ના સારું કોઈ જગ્યામાં કાં હોય એમાં જો ફોરેન જવામાં અમુકનું પાછું વરે કહેવાનું થાય કે ફોરેન સારું નહીં તો કે અમુક નહીં કહેવાનું થાય કે આ સારું નહીં એ વારે પાછા અમુક પાછા વા હોય વારે થાય કે ના કઈ સારા વાત નહીં ભાઈ એવું નો બધી જગ્યાએ માણસ જ રહીએ એટલે જીણી જ્યાં મજા આવે ને સારું રાજા ને ગમે એ રાણી સીધી જો રાજા ને ગમે એ રાણી એટલે જીણી જ્યાં ગમ્યું એ ના રહીએ જીણી જી મજા આવે એક્સપિરિયન્સ બહુ સારો હોય બધાય ની બહાર ની ડિગ્રી ની વેલ્યુ સારી બહાર આપણે શીખવા મળે બહાર ની લાઈફસ્ટાઈલ બહાર ના માણસો એટલે બહાર એક વખત જવું જોઈએ જો કોઈની શોખ હોય જાતા હોય આતે તો નો જવું એવું નહીં જવાય એકવાર પણ જે પાછું ભાગ લેવાય હોય તો પછી અમુક ના સેટલ થવું હોય તો સેટલ થયા ગયા અત્યારે આખી દુનિયામાં ટ્રાન્સપોર્ટેશન થઈ ગયું અત્યારે દુનિયા બહુ ફાસ્ટ થઈ ગઈ ઇન્ટરનેટ એટલું ઝડપી થઈ ગયું એટલી બધી ડિવાઇસો આપણે વાપરવા માંડ્યા એટલે આથી આ ક્યાંથી આ એટલી ટ્રાન્સપોર્ટેશનની એટલી ફાસ્ટ સર્વિસ છે એટલે કાં આથી માણસ જાવ તો એક દીમાં તો કાના કાં પૂગી જાય એટલે જે હગે રે હગે એમાં કોઈ આપણો પર્ટિક્યુલર એક કોઈ ઓપિનિયન ને ક્યાંય કરાય ક્યાંય કરાય મજા આવે એ કરાય પણ મેન મારું કામ કહેવાનું કે તમને જે વસ્તુમાં અંગત હોય અંગત દિલથી મજા આવતી હોય ને એ તમે કરો અને એને જ પ્રોફેશન બનાવવાની કોશિશ કરાય તો લગભગ આપણે એમાં 99% સક્સેસ જ જાય ને મજા આવે રહેવાની રહેવાનું ઘણા પૂછતા હોય કે તમારે આગળ જતા આ રહેવાનું હોય કે બીજે કંઈ રહેવાનું તો લગભગ વાડી જ ગમે સિટીમાં તો ગમે સિટીમાં છે આપણે પ્લોટ મકાન આતે કોઈ બગોદર છે એ રીતના પણ રહેવાનું આ મજા આવે પ્રોપર્ટી છે એ બરાબર કે આપણે ઇન્વેસ્ટમેન્ટ હોય આતે એ કંઈ પણ રહેવાની આ હમણાં બે ની શોખ છે ને અમે આવી રીતના રહેવાના એવા વાળીને પાછું એવું હોય કે આ બધું સારું સારું જ હોય હા જો મેં આવે કે એવું થાય તાર એવું હોય તો આપણે તરત કનેક્ટ ન થઈ શકીએ સિટી આવી કારણ કે બે પાંચ જગ્યાએ માખી હોય મસર માખી વધારે હોય પછી લાઇટ ની તકલીફ હોય ગામડામાં તો એ બધી અમુક પછી છોકરાઓની સ્કૂલ નું પછી મોટો પ્રોબ્લેમ એ થાય હોસ્પિટલ નું એવું એટલે હું નથી માનતો
કામ થઈ જાય કે વાહન છે ને, ગામડામાં રહીએ તો એ વાહન છે અને સિટીમાં રહેતા હોય તો એ વાહન છે. સિટીમાં તો આમ અમુક નાની નાની જગ્યાઓમાં રહેતા હોય તો ગાડીઓ ન હોય, પછી ગાડી રાખવાની જગ્યા ન હોય, એવી ઘણી તકલીફ હોય. એના કરતાં થોડીક મોટી જગ્યામાં રહેવાની મજા આવે અને ઓપ્શન હોય તો એને રહેવું જોઈએ. બાકી ઓપ્શન ન હોય તો જે પીજીઓથી અમુક રહેતા હોય, જેણે કોઈ બી ખેતી જોઈ ન હોય, ઢોર જોયા ન હોય, એને તો ઓફકોર્સ એને તો સિટીમાં જ રહીએ તાર થાય, કારણ કે એને પણ કંઈ રસ્તો નહીં. એ રીતના જતા હોય આપણી હા સિટીમાં રહેવા જવાનું ને એક ફ્લેટમાં રહેવાનું હોય તો ન ગમે. એટલે આ બધું ખુલ્લામાં રહેવાનું, ગાયો હોય, આપણી ઘરનું દૂધ દૂધાણું હોય, ઘરનું બધું ખાવા પીવામાં, એટલે એ તો એક આપણી હવે ટેવ પડે. અને એ તો કાં ઘણા માણસો સિટીમાં એવી ટ્રાય કરે જે બહુ સારી સારો બિઝનેસ સેટલ હોય, એ લોકો આપણા કેટલા એના કોન્ટેક્ટમાં હોય સુરત કે ઇવન અમદાવાદ સુરતમાં પણ એ લોકો કાં કરે કે આસપાસમાં ફાર્મ હાઉસ હોય ત્યાં બે કે ત્રણ ગાયું રાખે, પછી ત્યાં માણસો વહુ રાખે, પછી એમાંથી ચોખ્ખું દૂધ ગાયનું મળે, એણી મળે, એના છોકરાને મળે, એ માટે માણસ ઘણી કોશિશ કરે. કારણ કે ગામડા હું કાયમ, કારણ કે ગામડા બન્યા ને, આઈ મીન શહેર જે બન્યા ને સિટી, ગામડાની ગામડા જ બને લીધું, પણ સિટી જે બન્યા ને એ ગામડાના માણસોથી જ બન્યા. એટલે કોઈ પણ જગ્યાએ તમે લે લો, લઈ લો કે જે કોઈ બિઝનેસમેન હોય, જે કોઈ હોય, ધીરુભાઈ અંબાણીથી માંડેન મોટા મોટા બિઝનેસમેન, એટલે થઈ હગે. અને બે ત્રણ પેઢી પહેલાં બધાને બાપડાડા કરતા હતા, પણ એ ચેલેન્જીસ થોડીક વધારે છે, મોંઘવારી બધી વધારે છે, એટલે એ માણસની કંઈક બીજું ઇન્કમની ટ્રાય કરે, બધી સાઈડ ઇન્કમની ટ્રાય કરતા હોય કે ખેતીની હારી કંઈ કરે. અમુક તો ખેતીની હા હકે લઈ લઈએ, પણ હકે લઈ નહીં, બીજું હા અટાણે બધા એવા કરતા હોય, ખાલી ભૂલાઈ ગયું કે વ્યસનમાં બહુ ટ્રાય કરવાની કે બહુ અટાણે. નાના નાના છોકરા પણ બહુ સોશિયલ મીડિયા કે વ્યસન, ફાકી, દારૂ, હે અટાણે બધાય બધાયમાં, ડ્રગ્સમાં પણ થી નીકળે છે. આપણે નેતા એટલો પણ તો બીજા અમુક રાજ્યમાં બહુ હે વાપણી થવા મળ્યું ગુજરાતમાં, તો એ બધું ધ્યાન થોડુંક આપણે રાખીએ તો એ રાખવું જોઈએ. આજે ગામડામાં એટલું નેતા એવું, પણ ધીરે ધીરે બધાય પૂગે જાય. ને આથી મેઇન એક ઓમનું ભણવાનો પ્રોબ્લેમ થાય, બીજો કંઈ એટલો બધો મેજર પ્રોબ્લેમ ન થાય. કારણ કે આપણે પાણીપુરી ખાવા જવું હોય, પીઝા ખાવા જવું હોય ને એ પ્રોબ્લેમ નોર્મલ કહેવાય. મોટો પ્રોબ્લેમ એ કહેવાય કે ઓમની લેવા મૂકવા જવું જ પડે. કાયમ પાણીપુરી ને પીઝા કાયમ ખાય ને, કાયમ તો ખવાય નહીં. પણ હા સ્કૂલનો અને સ્કૂલમાં કાં હોય એ પછી માણસની જેવી મેન્ટાલિટી. મારી પર્સનલી એવું મેન્ટાલિટી છે કે અતિશય ભણાવો એ તમે લ્યો ને ઓકે લાઈફ બને ગઈ. બેઝિક એનામાં એને ભણવા કરતાં ગણવું જરૂરી છે. એટલે એનામાં એ તમે એને છોકરું આપણે એ રીતના તૈયાર કરીએ કે ગમે ને એક તો સવાય થઈ જવું જોઈએ. જો આપણે આ રહીએ ને તો આપણે ઓમની કાં કાયમ કોશિશ આપણી હોય કે લાઈટ ન હોય તો રે હગાય, ઇન્ટરનેટ બંધ હોય, ફોન આપણા બંધ હોય તો આપણે રે હગીએ, ટીવી વગર રે અટાણ ન કરે. એવની જનરેશનને કાં થયું કે આ બધી જે ફેસિલિટી એસી ન હોય તો એસી ટીવી એ બધું અટાણ માણસ સામાન્ય થઈ ગયું. ફોન ટેબ્લેટ ને લાઇટ, લાઇટ ત્યાં એવું ઘણખરની એવું થઈ ગયું કે ઓહો લાઇટ વગર આપણે રહે જ ન હોગીએ. પણ તમે ગામડામાં રહેતા હોય ને તો તમારે એક આપણા ઓમની જે મેન્ટાલિટી ખબર છે, એને અમુક સિટીના છોકરાને પૂછે કે લાઇટ જાય તો એને થાય કે લાઇટ જાય. સુરતમાં છે એવી રીતના હોય કે ભાઈ લાઇટ તો કંઈ કોઈ દી બંધ જ ન થતી હોય. મોટા સિટીમાં કોઈ પણ આપણે સુરત વધારે જાય એટલે સુરત નામ આવડી જાય, પણ અને ગામડામાં રહીએ ને એટલે એડજસ્ટ કરવામાં જરાક એડજસ્ટ થતા શીખે જાય આપણે. ગમે એ જગ્યાએ મારો આપણે બે ઇંચ કહેતા હોય, હું ઓમ ની ઇંચ ક્યાં કરે, રફ એન્ડ ટફ હોવું જોઈએ આપણા છોકરા હોય તો. ગમે તાર જરાક લાગે તો અહીંથી હું કે અહીંથી હું કે હું તો ઓમની કારક પડે તો એ પડવા દઉં, ભલે હું કંઈ ન થાય, પાછું ઢોલું કહેજે રમવાનું, એવું કંઈ નહીં કે રફ એન્ડ ટફ હોય. પછી ગમે એ સિચ્યુએશન આવે તો એ મૂંઝાઈ ન જાય કે અહીં હારે ન જાય, તો ગમે એ સિચ્યુએશનમાં હેન્ડલ કરે કે ભલે બહુ સારી એને ઓલું હોય સ્કિલ હોય એનામાં તો એ કરે હગે, પણ કારક કારક એવો ખરાબ ટાઈમ પણ આવે તો એમાં પણ એ હેન્ડલ કરે, હિંમત ન હારે, કોન્ફિડન્સ હારીએ. ને બસ ફેમિલીમાં બધા આપણી હેપી હોય, સરખી રીતના રહેતા હોય તો છોકરું પણ હે ને મેન્ટલી ડિસ્ટર્બ ન થાય ને સરખી રીતના એનો મોટું કરવામાં એટલે આપણે બેઠા બેઠા ગાડી ઉહામ સંભી દેતા હોય તો એ બાતતા હોય તો એ અને સારું કંઈ શીખવાડીએ તો એ આપણી કિયાના કરતાં આપણી જોવે ને વધારે શીખે. આપણી જોવે ને શીખે છોકરો. હા એટલે પ્રેગ્નન્સીમાં તો બસ હાલવાનું થોડુંક ધ્યાન રાખવાનું, કામ જે હોય રેગ્યુલર ઘરનું એ થોડું થોડું કરવાનું, થોડુંક તસેલે છેલે પછી પ્રોબ્લેમ થાય. પણ ઓનલાઈન અત્યારે ઘણા બધા યોગા છે, યુટ્યુબમાં પણ ઘણા વિડિયા છે, ખાસ કરીને જે બીજું થાય એટલે આપણે થોડુંક સ્ટ્રેચ કરીએ, એ બધું માં બનવાની હોય ને કઈ રીતના યોગા હોય ને કઈ એક્સરસાઇઝ હોય બધા એમાં આવે છે અત્યારે બધું. પણ મેઇન નોર્મલ બેઝિક હાલવાનું હાલચાલ કરા રાખીએ એટલે બધા. પણ મારી પર્સનલ એક અપીલ છે કે ખાવાનું સારું સારું ખાવાનું,
અને ગાયનું ઘી તમારે ખાતું જ રહેવાનું. ગાયનું દૂધ, ગાયનું ઘી ગમે કરે પણ છેલ્લે એટલીસ્ટ જે બેનું દીકરીયું માં બનવાની હોય એને તો ગાયનું ઘી જરૂરથી છેલ્લા આઠમા નવમા મહિનાથી તો ફૂલ ગાયનું ઘી ચાલુ ખાવાનું કરી દેવાનું. ભલે તમને બે મહિના મૂંઘું લાગે ગમે ત્યાંથી તમને જડે અને વજન તમારું વધે જાય, પણ ગાયના ઘીથી વજન વધે એવું નથી, પણ એ તમારા છોકરાઓ માટે બહુ જરૂરી. ખજૂર છેલ્લે કહે કે હારો ખાવો થોડોક ટાઈમ, ગુંદનું પણ મેઇન ગાયનું ઘી બહુ જરૂરી છે. કે અટાણે બધું એ જે પોષણની જરૂર હોય, બધા વિટામિન્સની જરૂર હોય તો એ બધું હરખી રીતના મળી રહે. ને બસ હમણાં એવું દિવાળી આવે જાય ઢોકળી ને બેબી આવે જાય. દિવાળી પહેલા તો જે નોરતા હે, નોરતા જાય પછી શરદ પૂનમ પછી દિવાળી, દિવાળી ને બેબી ને બધું નજીક નજીક છે એટલે એવું થોડોક ટાઈમ હે, મહિના દિનો ટાઈમ હે. મારે બસ એવું રામદેની આગળ ઓમની લેવા જવાનું હે. હે મને ગાડી હરખી આવડે ગઈ તો કે એક ફેર એક સવાલ ઘણાય નહીં હે, ઘણાય એવા સવાલ પૂછે, સવાલ નહીં ઘણાય નહીં એવા સવાલ હે. કે રામદેવ ભાઈ તમે કયો કે ભારતીની ગાડી હરખી આવડે ગઈ કે કેટલી ગુડ ગર્લ હે કે તારો બનાવેલ સવાલ ના ગાડી આવડે ગઈ ફૂલ આવડે ગઈ એવું બે ગાડી ભારતી આકે હગે. પણ હમણાં બહુ પછી આકવા કરવાનું બહુ આપણે જવાનું નહીં હોય એટલે, પણ પાછું હમણાં આવે ગયું નાનું ટાઈમ જે આવવાનું હોય પણ વરે ઉપડવાનું હે આથી વાનું આથી વાહ. ભારતીની વધારે શોખ છે બધું આવવા જવાનું, બહાર ફરવા જવાનું બધે નવી નવી જગ્યાએ. મણી પર્ટિક્યુલર અમુક જગ્યાએ ગમે, અમુક જગ્યાએ ઓછું જવાનું મન થાય, ડુંગરમાં ને એવું બધું હોય તો વધારે ગમે. પણ પછી આની ઓમની ભારતીની મજા આવે એટલે હું ભેગો ભાગા એટલે એ રીતના અમે આપણી ટ્રીપ કરતા હોય કે જરાક રિલેક્સ થઈ ને. હા એક ટ્રીપ મારી ડેડિકેટેડ હોય, મારા ઉપર એક ઓમની ડેડિકેટેડ હોય, એક ભારતીની ડેડિકેટેડ. ફરવાનું તો બહુ ગમે કે ઓમની વધારે દરિયા કિનારે ને એવું બધું ગમે. ના તો એ પડ્યો જ રહે એને મજા આવે નાવા કરવાને, તો એ આપણે જોઈએ એક બે દીમાં કાંક નીકળશું. એ તો હજે તો મારા ઘણા આપણી બધું બહુ છે જો હે, વર્લ્ડ ટૂર નો મને વિચાર છે કે આપણી જે હગીએ બસ એમ ગણ્યા બીજું બધું. હજે તો વર્લ્ડ ટૂર પેલા ઇન્ડિયામાં કેટલી બધી જગ્યા હે, બહુ સારી દેશમાં ભારતમાં જાજી જગ્યા એટલે ખેતી કરાય મહેનત કરાય ફૂલ મહેનત કરી લેવાની ચાર પછી ટાઈમ મળે થાય. હાલો જય માતાજી. રામદેવ તો બોન નથી થયો ને.